أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، حبيبنا ونبينا وشفيع المذنبين ورحمة للعالمين، بابو القاسم محمد. بسم الله الرحمن الرحيم. اللهم قل لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة، وليا وحافظا وقائدا وناصرا ودليلا بسم اللہ الرحمن الرحیم. تمام تعریف اے معبود ماٹے چھے کہ جنہیں آپ نے پیدا کریا، جنہیں آپ نے اشرف المخلوقات بناویا، جنہیں اپنی ہدایت ماٹے 124,000 پیغمبروں موکلیا، اپنی ہدایت ماٹے 12 اماموں نے موکلیا، انہیں قرآن مجید جیوی عظیم کتاب نے اپنی ہدایت ماٹے موکلی. پروردگار عالم પોતાની કિતાબ કુરાને મજીદમાં ફરમાવે છે, ઇન્તનસુરુલ્લાહ યન્સુરકુમ, તમે મારી મદદ કરો, હું તમારી મદદ કરીશ. આજે ચોથો દિવસ છે આપણી ગુફ્તગુનો, કે આપણે જોયું કે અલ્લાહની મદદ કરવી હોય તો આપણે એના દીનની મદદ કરવી જોશે. આપણે એના દીનની મદદ ત્યારે કરી શકશું કે જ્યારે આપણે શરિયતે ઇસ્લામ પર ચાલશું. આપણે પહેલા દિવસે પહેલા દિવસની મદરિસમાં જોયું હતું કે છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સ્વાદિક અલૈહિસ્સલામ આ આયતની તફસીર જ્યારે આપણે જોવી હોય તો છઠ્ઠા ઇમામ ઝિયારત વારસામાં આવો જુમલો કહે છે, અસલામ અલૈકે અનસારા દીનિલ્લાહ, એ અલ્લાહના દીનની મદદ કરવા વાળાઓ તમારા ઉપર મારા સલામ થાય. બે દિવસે તમને કીધું હતું કે ઇન્શાઅલ્લાહ આગળની મજલિસમાં આપણે ઝિયારતે વારસાના ફઝાઇલ જોશું. મને લાગે છે કે આજનો દિવસ જુમેરાતનો દિવસથી વધીને કોઈ દિવસ સારો નહીં હોય કે જેના માટે ઝિયારતે વારસાની ફઝિલત હું તમારી સામે બયાન કરું. કેમ કે આવાવાળી રાત શબે જુમા, શબે જુમાના ઝિયારતે વારસા પડવાનો બહુ જ સવાબ છે. આપણે ઘણી વખત પરવરદિગારે આલમે આપણા માટે ઘણા મોકા એવા રાખ્યા છે જ્યાં ખુદા કહે છે કે મારા બંદા આ વખતે આ ટાઈમ પર જો તું દુઆ કરીશ તો તારી દુઆને હું કબૂલ કરી લઈશ. આપણે નાની નાની મિસાલ જોઈએ, એક્ઝામ્પલ જોઈએ. આપણને ખબર છે કે જ્યારે આપણે ખાને કાબા જઈએ, અલ્લાહના ઘરને જોઈને આપણે દુઆ કરીએ, ખુદાવંદે આલમ આપણી દુઆને કબૂલ કરે છે. કરબલાએ મોહલ્લા જઈએ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામના મુંબર નીચે દુઆ કરીએ છીએ, આપણી દુઆ કબૂલ થવાના ચાન્સીસ વધારે છે. વરસાદ વરસતો હોય ત્યારે ઇન્સાન દુઆ કરે તો એની દુઆ કબૂલ જલ્દી થાય છે. શબે કદરમાં દુઆ કરે, પરવરદિગારે આલમ એની દુઆને જલ્દી કબૂલ કરે છે. એવી જ રીતે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ઓપોર્ચ્યુનિટી જ્યારે આપણી દુઆ કબૂલ થાય છે, પણ આપણે એ ઇબાદત પછી દુઆ નથી કરતા, કારણ કે ઘણી વખત આપણને ખબર જ નથી કે આ ઇબાદત પછી દુઆઓ કબૂલ થવાનો વખત છે. શબે જુમા તો ઝિયારતે વારસાને નહીં ભૂલતા હોય.
જ્યારે તે વારસા ઇન્સાન જ્યારે પડે છે, ઇમામનો કોલ છે, માસૂમ ઇમામ ફરમાવે છે કે ઇન્સાન જ્યારે ઝારતે વારસા પડે છે અને ઝારતે વારસા પડ્યા પછી જો પોતાના હાથોને ઉઠાવીને દુઆ કરે તો પરવરદિગારે આલમ એની દુઆને કબૂલ કરશે. આ વક્ત છે દુઆની કબૂલિયતનો. અને ઇમામ કહે છે ખાસ કરીને બે વસ્તુ માટે જ્યારે ઇન્સાન દુઆ કરશે ખુદા એની દુઆને રદ નહીં કરે. અને એ બે વસ્તુ આજના જમાનામાં આપણા આપણી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઇમામ કહે છે કે અગર ઇન્સાન જ્યારે વારસા પછી પહેલી વસ્તુ રિસ્ક માટે દુઆ કરશે, રિસ્કની ફરાવાની માટે, હલાલ રિસ્ક માટે, રિસ્ક તંગ હોય તો રિસ્ક માટે, અથવા અલ્લાહ આપ્યું છે એમાં ઇજાફો કરતો રહે, અલ્લાહ આપણને જેવી રીતે રાખ્યા છે હાલમાં બાકી રાખે, એ તમામ દુઆ રિસ્કની દુઆ ઇમામ કહે છે કે જ્યારે વારસા પછી અગર કોઈ પરવરદિગાર આલમ પાસે રિસ્ક માટે દુઆ કરશે તો ખુદા એની દુઆને કબૂલ કરશે. બીજી વસ્તુ ઇમામ કહે છે કે અગર ઇન્સાન પોતાના જિસ્મની હિફાજત ચાહતો હોય, એના માટે ઇમામે કીધું અગર કોઈ દુશ્મન હોય, દુશ્મનનો ખતરો હોય એના માટે પણ, અને બીમારીથી આપણને ખતરો હોય. અત્યારે આપણે જોઈએ છીએ કે માશરામાં એવી એવી બીમારીઓ જોવા મળે છે કે જે આપણે પહેલી પહેલી વખત નામ સાંભળીએ છીએ, અને લાઇલાજ બીમારીઓ છે જેનો ઇલાજ નથી, મુશ્કેલ છે જેનો ઇલાજ. એવી એવી બીમારીઓ માશરામાં આવી ગઈ છે, ઇન્સાનને ખબર બી નથી હોતી બીમારી એના જિસ્મમાં, એના શરીરમાં પેવસ્થ થઈ જાય છે. ઇમામ કહે છે અગર પોતાના જિસ્મને, પોતાના શરીરને આવી આવી મોટી મોટી બીમારીઓથી બચાવવા માંગતા હો, અથવા દુશ્મનથી ખતરો હોય, જિસ્મને પ્રોટેક્ટ કરવું હોય, તો ઇમામ કહે છે જ્યારે વારસા પછી અલ્લાહને કહો કે પરવરદિગાર તને વાસ્તો આ 72 શહીદોનો, આ 72 શહીદના સદકામાં ખુદા મારી રોજીમાં ફરાવણી આપ અને મને તમામ બીમારીઓથી, તમામ દુશ્મનોથી બચાવો. ઇમામ કહે છે તમારી દુઆ રદ નહીં થાય. એના માટે હું તમને એક નાનો એવો વાક્યો, એક આલિમે દીન પોતાની જિંદગીનો એક્સપિરિયન્સ બતાવે છે. પાકિસ્તાનના એક આલિમે દીન છે, એ આલિમે દીન કહે છે કે કેમ કે આપણે બધા જાણીએ છીએ કે પાકિસ્તાનમાં ખાસ કરીને શિયાને અલી પર જુલ્મ થાય છે, એ લોકોની જાન માલ ઓલાદની હિફાજત નથી, હર વખત એ લોકો ટેન્શનમાં હોય છે કે ખબર નહીં ક્યારે શું થઈ જશે. આલિમેદીન કહે છે કે પાકિસ્તાનના લોકો મારી પાસે આવે છે એક વખત અને આઈને કહે છે કે મૌલાના આલિમેદીન અમને કોઈ એવી વસ્તુ બતાવો, એવી દુઆ બતાવો જેના કારણે અમારી જાન મહેફૂઝ થાય, અમારો માલ સલામત રહે, અમારી ઓલાદ સલામત રહે. આલિમેદીન એમને એક રસ્તો બતાવે છે, એક ઉપાય બતાવે છે. આલિમેદીન કહે છે રોજ ઝારતે વારસા પડ્યા કરો, ઝારતે વારસા રોજ પડો. અને જ્યારે આ લોકોને આલિમેદીન ઝારતે વારસાની તાલીમ કરે છે એના પછી આ આલિમ કહે છે કે રોજ મારા પાસે લોકો આવતા હતા અને કહેતા હતા આલિમેદીન તમે ઝારતે વારસા બતાવી પછી અમે આ રીતે અમારી જાનની હલાકત બચી ગઈ, અમારો માલ લૂંટતા લૂંટતા રહી ગયો, અમારી જાન જોખમમાં હતી, અમારી મોત નજરની સામે હતી, પણ ઝારતે વારસાની બરકતથી અમારી મોત ટળી ગઈ. સલવાત મોહમ્મદ ધ્યાન આપીને પડીએ. આપણો તો હાલ એ થઈ ગયો છે કે ઝારતે વારસા મોઢા પર આપણને છે, ઝારતે વારસા આપણી જબાન પર છે ને આપણું ઝહેન બીજે ક્યાંક હોય છે, આપણને ખબર પણ નથી હોતી ક્યાં ઝારતે વારસા શરૂ થઈ ને ક્યાં પૂરી થઈ ગઈ. એક કામ હતું આપણે કરી લીધું, નહીં નહીં મારી માઓ ને બહેનો, આપણે જ્યારે પણ ઝારતે વારસા પડીએ આપણું પૂરું પૂરું ધ્યાન એ ઝારતમાં હોય, આપણે તસવ્વુર કરીએ આપણા ઝહેનમાં એ ખ્યાલ હોય કે મારા ઇમામ હુસૈન અલ ઇસ્લામ મને જોઈ રહ્યા છે,
હું કરબલાએ મોલ્લામાં હોય તો ઘર આ વખતે તો હું કઈ રીતે ઇમામને સલામત સલામ કરત બસ તસવ્વુર કરે કે મારા ઇમામ મારી સામે છે ને મારા મોલા મને જોઈ રહ્યા છે એ તસવ્વુર ને એ વસ્તુને ઝહેનમાં રાખીને જ્યારે ઇન્સાન ઝિયારતે વારસા પડશે એની કુબૂલિયતના દરજ્જા વધી જશે પરવરદિગારે આલમ એની ઝિયારતને કુબૂલ કરશે ઇમામ હુસૈન એની ઝિયારતને કુબૂલ કરશે મારી એક રિક્વેસ્ટ છે મારા તમામ મજમાથી ખાસ કરીને મારી બહેનોથી મારા બુઝુર્ગોને હું નથી કહેતી કારણ કે મારા બુઝુર્ગો મારી કરતાં વધારે સારી રીતે જાણે છે મારી બહેનોને મારી યંગસ્ટર્સને આજની જનરેશનને હું રિક્વેસ્ટ કરું છું કે આજની રાત્રે જ્યારે શબે જુમા આવે ત્યારે તે વારસા પઢીએ એક રિક્વેસ્ટ છે કે એક વખત ત્યારે વારસાનો તરજુમો જરૂર પડી જ આપણે અરબીમાં પડીએ છીએ બેશક અરબીનો સવાબ બહુ વધારે છે પણ એક વખત ઝિયારતે વારસાનો તરજમો પડી લેજો પછી જોજો કે ઝિયારતે વારસા પડવાનો લુત્ફ કેટલો આવે છે કેટલી મારફત મળે છે આપણને અને આપણે પૂરેપૂરો તવજ્જોની સાથે ધ્યાન રાખીને ઝિયારતે વારસા પડવાનું છે કારણ કે છઠ્ઠા ઇમામ ઇમામ સાદિક અલૈહિસ સલામ ફરમાવે છે હમે ભી દે દો અલી અલી હમ ઉનસે કહેંગે અલી અલી યે ઉનકે લિયે હૈ અલી અલી જો મિલ કે કહેંગે અલી અલી જો દિલ સે કહેંગે અલી અલી જો પ્યાર સે કહેંગે અલી અલી નારે હૈદરી યાલી નારે ખૈબરી યાલી નારે સલવાત અમારા જદ હુસૈન અલૈહિસ્સલામ ના રોઝા પર 70,000 થી વધારે ફરિશ્તાઓ મોલાને સલામ કરવા આવે છે અમારા જદ ને સલામ કરવા 70,000 થી વધારે ફરિશ્તાઓ આવે છે અને 1,24,000 પૈગંબરો હુસૈનની ઝિયારત માટે શબે જુમાના કરબલાએ મોલ્લા આવે છે જે ઇમામનો ચાહવાવાળો છે ઇમામને કહે છે મોલા અમે પણ ચાહીએ છીએ કે ઇમામને શબે જુમાના સલામ કરીએ ઇમામ કહે છે કે અગર તમે શબે જુમાના કરબલાએ મોલ્લા ન પહોંચી શકો ઇન્સાન માટે પોસિબલ નથી કે હર શબે જુમાના કરબલાએ મોલ્લા પહોંચી જાય ઇમામ કહે છે જો તમારા માટે હર શબે જુમા કરબલાએ મોલ્લા પહોંચવું પોસિબલ ન હોય ઇમામ કહે છે જ્યાં તમે ઊભા છો ત્યાં જ ઊભા ઊભા દિલથી જો ઝિયારતે વારસા પડશો તો ઇમામ સુધી તમારો સલામ પહોંચશે અને ઇમામ તમારા સલામનો જવાબ પણ આપશે આ છઠ્ઠા ઇમામે આપણને બતાવ્યું કે અગર કરબલાએ મોહલ્લામાં હુસૈન ને સલામ કરવાનો સવાબ જોતો હોય તો આપણા ઘરમાં આપણી જગ્યાએ ઉભા રહીને જ્યારે ઝિયારતે વારસા પડશું ઇમામ સુધી સલામ બી પહોંચશે ને સલામનો જવાબ આપણને ઇમામ આપશે અને જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલે આપણને પોતાની જિંદગીમાં પ્રેક્ટિકલી કરીને બતાવ્યું જ્યારે જનાબે મુસ્લિમ કુફામાં જખમી થઈ જાય છે એને કહેત કરીને જ્યારે મોઆવિયાના મહેલ ઇબ્ને ઝિયાદના મહેલ પર જ્યારે લઈ જવામાં આવે છે અને જનાબે મુસ્લિમ ત્યાં ઉભા ઉભા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે રસ્તા પર ચાલી રહ્યા હતા એ તરફ રૂખ કરે છે અને કહે છે અસલામુ અલયકી અબાબિલ્લા ઇમામને ત્યાં સલામ પહોંચે છે અને ઇમામ ત્યાંથી જનાબે મુસ્લિમને જવાબ પણ આપે છે તો આપણે આપણા ઘરમાં જ્યાં છીએ ત્યાં જ ઉભા ઉભા જો ઇમામને સલામ કરી પણ શરત એ છે કે ખુલુસની સાથે તવજ્જોની સાથે મારફતની સાથે જો સલામ કરશું તો ઇમામ આપણા સલામનો જવાબ પણ આપશે સલવાત અલ મુહમ્મદ મુક્તસર થોડી એવી ઝિયારતે વારસાની ફઝિલત આપણે જોઈ
શબે જુમાના આપણે એક બીજો પણ અમલ કરીએ છીએ, એની પણ ફઝીલત બયાન કરી દઉં. ઈચ્છે હદીસે કિસ્સા, હદીસે કિસ્સા એ રિવાયત છે કે જનાબે જાબિર, આપણને આ રિવાયત જનાબે જાબિર થી મળી છે. હદીસે કિસ્સા આપણે ઘણી વખત સાંભળીએ છીએ, તમામ મજલિસોમાં તમામ મહેફિલોમાં આનો જિક્ર થાય છે અને પડવામાં આવે છે, પરંતુ ક્યારે આપણે ગૌર નથી કરતા, આપણે તવજ્જો નથી આપતા કે જ્યારે આપણે હદીસે કિસ્સા પડીએ છીએ, હદીસે કિસ્સામાં શું બયાન થાય છે કે જ્યારે અમારા ચાહવાવાળા ભેગા થાય છે, આ હદીસે કિસ્સા જ્યારે પડાય છે, મલાઈકા એ લોકોને ઘેરી લે છે, આપણે પડીએ છીએ. હવે જ્યારે હદીસે કિસ્સા પડીએ તો આપણે ધ્યાનથી સાંભળીએ કે જ્યારે આપણે જમા થઈએ છીએ, હદીસે કિસ્સા જ્યારે પડાય છે, મલાઈકા આપણને ઘેરી લે છે, આપણા માટે ઇસ્તિગફાર કરે છે. એટલું જ નહીં, જે લોકોના દિલમાં ગમ હોય, ખુદાવંદે આલામાં હદીસે કિસ્સાના સદકામાં ગમને દૂર કરે છે. જે લોકો હાજતમંદ હોય છે, પરવરદિગારે આલમે હાજતમંદોની હાજતને પૂરી કરે છે. આ ઝિયારતે આ હદીસે કિસ્સાના અંદર લખેલું છે કે આ ફવાયદ છે હદીસે કિસ્સા પડવા વાળાઓ માટે, આ ફાયદાઓ છે હદીસે કિસ્સા માટે. શું બરકત છે અહેલે બૈત અલૈહિમુસ્સલામની, શું રહેમતો છે અહેલે બૈત અલૈહિમુસ્સલામની. આપણા રસૂલ કહે છે કે પરવરદિગારે આલમે આ દુનિયામાં સૌથી વધારે સૌથી અફઝલ જો કોઈ મખલૂક પેદા કરી છે, જો લોકોમાં તમામ મખલૂકમાં જે સૌથી બહેતરીન છે, જે અફઝલ છે, અમે અહેલે બૈત છીએ. પછી અલ્લાહના રસૂલ કહે છે અને અમારા અહેલે બૈતમાં ઔરતોમાં શહેઝાદી ફાતિમા ઝહરા અમારા માટે મહેવર છે. શહેઝાદી ફાતિમા ઝહરા અમો અહેલે બૈત માટે ઔરતો માટે મહેવર છે. મહેવર એટલે સેન્ટર છે. અને અમો અહેલે બૈતમાં મર્દોમાં હુસૈન અલૈહિસ્સલામ મહેવર છે. રસૂલ ઇસ્લામ કહે છે જેને જોવે કે પોતાની હાજત પૂરી થઈ જાય, એ ફાતિમા ઝહરાનો વાસ્તો આપીને દુઆ કરે અથવા હુસૈનનો વાસ્તો આપીને દુઆ કરે, પરવરદિગાર એની દુઆને રદ નહીં કરે. કેમ કે આપણા 14 માસૂમીન અલૈહિસ્સલામની અહેમિયત ખુદાવંદે આલમની નજરમાં બરાબર છે. ચાહે તમે ઇમામ મોહમ્મદ તકીથી માંગો, ચાહે તમે અલી રઝા અલૈહિસ્સલામ થી માંગો, ચાહે તમે ઇમામ હસન અસ્કરી થી માંગો, ચાહે હુસૈન થી માંગો, તમામ થી માંગવાથી મુરાદો પૂરી થાય છે. પણ રસૂલ કહે છે કે અમારું મહેવર ફાતિમા અને હુસૈન છે. જો આનો વાસ્તો દીધો તો ખુદાવંદે આલમ તમારી દુઆને જલ્દી કબૂલ કરશે. તો આ હદીસે કિસ્સા શું છે? એમાં પંજેતનની ફઝીલત છે, શહેઝાદી દો આલમની ફઝીલત છે. તો આપણે જ્યારે પણ હદીસે કિસ્સા પડીએ, તવજ્જોની સાથે અને ધ્યાન રાખીને કે આ મોમેન્ટ આ પળ એવો છે કે જ્યાં આપણી હાજતો કબૂલ થાય છે. આવો જોઈએ, એક આલિમદીન હતા જેનું નામ કિતાબોમાં મળે છે સુલતાન મિર્ઝા. સુલતાન મિર્ઝા જેમનું નામ હતું, એ સુલતાન મિર્ઝા કહે છે સીરતે ફાતિમા ઝહરા નામની કિતાબમાં આ વાક્ય કોટ કરેલો છે. સુલતાન મિર્ઝા કહે છે કે જ્યારે ઇન્ડિયા અને પાકિસ્તાનનું ડિવિઝન થયું, આપણે જાણીએ છીએ કે ઘણા વર્ષો પહેલા જ્યારે આપણને ફ્રીડમ મળ્યું આઝાદ